જો આ વાર્તા રહી ને મારા નાનીમા કરતા હતા. મારા નાનીમાનું નામ કંકુમા હતા. કંકુમા એની દીકરી ભાનુમાને કરતા હતા. ભાનુમા એની દીકરી મુક્તાબેનને સંભળાવતા હતા. અને હવે હું મુક્તાબેન આ વાર્તા તમને બધાને સંભળાવું છું અને ધ્યાનથી સાંભળજો. હાલો તે વાર્તા ચાલુ કરી. જય દશામાં જેવા રાજા રાણીને ફળ્યા એવા હાઉને ફળજો. બોલો દશામાની જય. દશામાની જય. એ દશામાં તમે તો જોવો છો ને કે અમારી અત્યારે નબળી દશા છે. મારા કેટલા બધા ભાઈ બહેન છે. તમે મારા ભાઈ બહેનની ધ્યાન રાખજો અને મારી દશા સુધારજો. જય દશામાં જય દશામાં. બેન બેન મને બહુ ભૂખ લાગી છે. હા હા મોટી બેન મને બહુ ભૂખ લાગી છે. હા મોટી બેન મને ભૂખ લાગી છે. દિવ્યા દશામાની થાપના તો થઈ ગઈ, પણ હવે તારે લાકડા વીણવા જવું પડશે ને. તું લાકડાનો ભારો વેચવા જઈશ તો તારા નાના નાના ભાઈ બહેન છે ને એને કંઈક ખાવાનું મળશે. તો જા હવે આમાં મોડું થઈ ગયું છે. લાકડા ભેગા કરી અને વેચી આવી એટલે કંઈક ખાવાનું થાય. તારા ભાઈ બહેન ભૂખા થયા છે. હા સાસુમાં તમારી વાત સાચી છે. આમ તો બહુ મોડું થઈ ગયું છે. હું લાકડા વીણવા જાઉં છું. તમે મારા ભાઈ બહેનની ધ્યાન રાખજો. હા દિવ્યા લાકડા વેચીને જલ્દી પાછી આવજે. હા જય દશામાં. કોણ છે આયા? આટલો બધો પ્રકાશ શેનો આવે છે? શું છે અહીંયા સામે? કોણ છો તમે? હું તમને ઓળખી ન આવી. કોણ છો તમે? દીકરી હું દશામાં. દશામાં 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 મા દશામાં. જય દશામાં. જય દશામાં.
માં, મારા જેવી અભાગણીના તમે વારે આવ્યા. મારું તો જીવન સફળ થઈ ગયું માં, આખું જીવન સફળ થઈ ગયું. જય હો માં, તમારી જય હો. જય દશા માં, જય દશા માં. ક્રી, તું સાને રહી જા. દીકરી, તું મારું એક કામ કરી. દશામાં, હું તો એક સાધારણ માણા કહેવાય, હું તમારું શું કામ કરી આગું? તોય છતાં જો હું તમારા કામ આવી આગું એમ હોય તો તમે કયો, હું બધું કરીશ. બોલો દશામાં, હું તમારા હાટે શું કરું? દીકરી, થોડો હિંચકો નાખી દેને. અરે માં દશામાં, મને તમને હિંચકો નાખવા જડે એ તો મારું સૌભાગ્ય કહેવાય. લાવો લાવો, હું તમને હિંચકો મારી દઉં. ઘણું બધું મોડું થઈ ગયું. મારા સાસુમાં અને મારા ભાઈ બહેન ઘરે ભૂખ્યા બેઠા હશે મારી વાઈટ જોઈન. દશામાં આવે, રજા આપે તો હું ઘરે જાઉં. દશામાંને જગાડું, શું કરું? મોડું એટલું થઈ ગયું છે. માં, માં હવે તમે રજા આપો તો હું ઘરે જાઉં. હા દીકરી, તું જા. ઊભી રહે દીકરી. આલે આલે તી જા. ના દશામાં, આવું કેમ લઈ આગું? ના દીકરી, મારો પ્રસાદ સમજીને લઈ જા. ભલે દશામાં, જય દશામાં. આજ તો સાસુમાં આવ રાજીને રેડ થઈ જવાના. પેલા તો હું સાસુમાને જઈને એમ કહીશ કે સાસુમાં, આજ દશામાં મને શાક શાક મળ્યા હતા, અને જો મને આ હોનાની વીટી એ આપી છે. સાસુમાં બહુ રાજી થઈ જાહે, સાસુમાં બહુ રાજી થાય. સાસુમાં, સાસુમાં, સાસુમાં.
લાગે છે સાસુમાં અને મારા બેનભાઈ ઘરે નથી, તો ક્યાં ગયા હશે? હા, પાડોશીની આ બેહવા ગયા હશે. હા, એ આવશે ને પછી એને દેખાડી દઈશ. આને હું અત્યારે અંદર હાચીને મૂકી દઉં. અત્યારે મીઠાની બૈણીમાં આ વીટી મૂકી દઉં. પૂજાબેન, પૂજાબેન, દિવ્યાબેન, લાગે છે કોઈ ઘરે છે નહીં, પણ મારે મીઠાની જરૂર છે. શું કરું? લઈને હું મારા હાથે જ લઈ લઉં, પછી પૂજાબેન આવશે ને તો હું એને કહી દઈશ કે તમારા ઘરે હું મીઠું લઈ ગઈશો. આટલું મીઠું તો થઈ જઈશ, પૂજાબેન આવશે ને એટલે હું કહી દઈશ. હા, મારે તમને એક વાત કેવી છે. હા બોલ ને. સાસુમાં આજે ને મને દશામાં મળ્યા હતા, સાક્ષાત દશામાં મળ્યા હતા. મને તો હજી લગી વિશ્વાસ નથી થતો કે હું દશામાં મળ્યા હતા. અરે દિવ્યા, અત્યારના જમાનામાં કઈ દશામાં થોડા મળતા હશે. તું કયા જમાનામાં જીવેશ દિવ્યા? આ બધું અત્યારના જમાનામાં ન હોય, કોઈ દી કોઈને માતાજી મળે. ના સાસુમાં, આ ખોટું નથી. મને હાચન દશામાં મળ્યા હતા અને એને છે ને મને ખોનાની વીટી હતા આપી હતી, એ મેં અંદર જ રાખી હતી, હમણે લઈને આવું. અરે દિવ્યા, તને વેમ થયો હશે, કાંઈ માતાજી થોડા શાકશાક મળે અત્યારે. ના સાસુમાં, મને કાંઈ વેમ નથી થયો, મને હાચન દશામાં મળ્યા તો હું હમણે વીટી લઈને આવજો. જો સાસુમાં, મેં આમાં જ વીટી રાખી હતી, જો. વીટી કેમ નથી દેખાતી? મેં આમાં જ રાખી હતી સાસુમાં. આપણે રોજ નું ટક નું માન લાવીને ખાય છે અને તું આ દશામાં રોજ લાવીને ભોગ ચડાવવાનું કે રોજ એને દીવાબત્તી કર્યા રાખવાની, એ આપણાથી થાય? હે ના સાસુમાં, મને હોનાની વીટી આપી હતી. અરે દિવ્યા, હજી તું એક સપનામાં જીવેશ દિવ્યા, હું તને ના પાડતી હતી, તને દશામાં વ્રત લેવાની જ ના પાડતી હતી, પણ તું તો એ દશામાં વ્રત લઈને બેઠી અને તને જો ગાંડી ઘેલી કરી લાગે છે માતાજી, તને શ્યાઓ એ દશામાં દેખાવા માંડ્યા છે. અરે જો આ તારા પાજે ભાંડરું જો હવારુના ભૂખના વલખા મારે છે વલખા. અરે અન્નનો એક દાણો નથી ગયો બિચારાના પેટમાં, તને એના મોઢા નથી દેખાતા? એ આખો દિવસ માતાજી 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 ના જપ કર્યા રાખે, એનું દુઃખ નથી જોવાતું મારાથી. હું કોઈ તારી દુશ્મન નથી દિવ્યા, પણ તું નકરું ભક્તિ કરે રે, આ ઘરમાં કઈ ધ્યાન નો દે તો પછી આના પેટમાં કઈ જાય, હવારું ના રોટલો રોટલો કરે છે. ભૂખે મરવાના દી આવી ગયા દિવ્યા, ભૂખે મરવાના દી આવી ગયા. હવારું ના હું એને જવાબ દઉં છું, એક એક કલાક કેમ એની ભૂખે જાય છે ને હું જોઉં છું, અને તું હજી ભક્તાણી બનીને ફરસ. કઈ કઈ રે ને આટે કઈ કઈ રામ, કઈ ખાવાનું લઈ જા લાકડા વીણીએ. મને તો લાગે છે તું આ લાકડા વીણી નથી આવી ને એટલે તું આવી કહાનીઓ ગળેસ માતાજી મેળા ને આમ થયું, આના મોઢા ને દેખાતા તને? બેન બેન, કઈ ખાવાનું નથી લાવ્યા, બહુ ભૂખ લાગી. જો તો જો, બે જવાબ આવે. દિવ્યા,
હા સાસુ માં, હવે હું લાકડા કાપવા જાઉં છું. હવેથી હું મારા ભાઈઓમાં અને મારા ઘરમાં ધ્યાન દઈશ. હા હા, હવે ઘરમાં ધ્યાન દે તો સારી વાત છે. આલા છોકરા, દશામાં જય દશામાં. દીકરી, તું ઉદાસ કેમ છો? દશામાં, શું તમે મને આ દેખાવો છો એ મારો વહેમ છે કે મને હાચું કા તમે દેખાવો છો? દશામાં, મારો કોઈ વિશ્વાસ નથી કરતું. હું કોકને કહું ને કે મને દશામાં ભેગા થયા હતા તો બધા મને ગાંડી કહેશે. દીકરી, તને શું લાગે છે? દશામાં, મને તો એમ જ લાગે છે કે તમે હાચના છો. કોઈ વિશ્વાસ કરે કે ન કરે, તને તો મારી ઉપર વિશ્વાસ છે ને? દશામાં, મને તો તમારી પર વિશ્વાસ છે, હું તો તમારી ભક્ત છું. તો બસ મારી ઉપર વિશ્વાસ રાખ. દીકરી, તો હવે તો મને બે ઇચ્છા મારતી જાય. હા હા દશામાં, કેમ નહીં. હા, દશામાં, હવે તમે રજા આપતા હોય તો હું ઘરે જાઉં? હા દીકરી, જા. ઊભી રહે દીકરી. આલે આ લેતી જા. જય દશામાં. આજ તો સાસુમાં બહુ રાજી થઈ જવાના. આ હું એને હાર દેખાડીશ એટલે એને વિશ્વાસ થઈ જાહે કે મને હાચન દશામાં મળ્યા હતા. અરે આસુ, મારો હાર તો સંભળી લઈને વહી ગઈ. મારો હાર મને દશામાં હાર આપ્યો તો એ તો સાંભળી લઈ ગઈ.
હવે મારે શું કરું? મારો હાથ, હવે હું સાસુ માને શું જવાબ દઈશ? મારો હાથ, તો દશામાએ મને હોનાનો હાર આપ્યો, તો હું રસ્તામાં લઈને આવતી હતી, ત્યાં તો સંભળી અમારો હાર ઉપાડી લઈ ગઈ. અરે દિવ્યા, તું તો ભક્તિમાં ગાંડી થઈ ગઈ, તો હવે ગાંડી તને કોણ સમજાવે? હવે આજે તું એ નવી કહાની લઈને આવી ને, મને તો લાગે છે કે તારે કામ ન કરવું પડે ને લાકડા ન વીણવા પડે ને, એટલે તું આવી રોજ રોજ કહાની કથાઓ લઈને આવે. ના સાસુમા, હું ખોટું નથી બોલતી સાસુમા. દિવ્યા, આ તારા નાટક કેદી બંધ થાય. દિવ્યા, અંદર છોકરાઓ બબ્બે દીથી ભૂખા છે. ના સાસુમા, મને હાચન 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 દશામાં મળ્યા હતા સાસુમા. હું ખોટું નથી બોલતી, મારો વિશ્વાસ કરો સાસુમા, હું ખોટું નથી બોલતી. અરે દિવ્યા, પણ તું કેસી વાતમાં મારે કેમ વિશ્વાસ કર લ્યો? તું પાગલ થઈ ગઈ છું કે હું પાગલ નથી થઈ ગઈ? જામ જઈને લાકડા વીણ વેચ અને કઈક લઈ ઘરમાં ખાવા માટે, કેટલી વાર તને સમજાવું? જામ કે પછી ભૂખે જ મરી જાઉં છે. હું ખોટું નથી કેતી સાસુમા, હું ખોટું નથી કેતી, હું ખોટું નથી કેતી. કોક તો મારો વિશ્વાસ કરો, હું ખોટું નથી કેતી. દીકરી, જય માં દશામા. દીકરી, બે ઇંચકા મારતી જાને. દશામાં તમારી રજા હોય તો હવે હું ઘરે જાઉં? હા દીકરી, જા. જય દશામાં. દીકરી ઊભી રહે. આલે આલે લઈ જા. જય દશામાં. સાસુમા મારી ઉપર વિશ્વાસ કરતા જ નતા, પણ આજખેલે તો દશામાએ મને જાહેર આપી છે. આજખેલે તો સાસુમાને મારી ઉપર વિશ્વાસ કરવો જ પડશે.
થોડું પાણી પી લઉં, ગળું હુકાય છે. દેવી તમે
પૃથ્વીલોકમાં તમારા દેવાસાના દિવસો આલે છે. તમારા ભક્તોની રક્ષા માટે તમારે પૃથ્વીલોકમાં આવવું જોઈએ અને તમે આ હું જાણું છું મહાદેવ, પણ મારે અહીંયા આવવાનું કારણ પણ તમે જાણો છો. જાણું છું દેવી, પણ તમારા હોવા છતાં તમારા ભક્તોને શી ખોટ? પણ મહાદેવ, જે કાંઈ મારા ભક્તોને દઉં ને એના પાસે રહેતું નથી, કારણ કે હું દશા તો હવરી છું પણ તમે દી અવરા છો. દેવી, તમારા ભક્તોને દેવા મારી પાસે શું હોય? મહાદેવ, તમે તો દેવોના દેવ કહેવાય, તમારી પાસે તો બધાનું નિવારણ હોય, ખાલી તમારી જટા ઉપર હાથ ફેરવી જો. દેવી, આ છે ભાગ્ય બીજ, અને તમે તમારા ભક્તને આપશો એટલે એનું બધું જ ખોવાઈ ગયેલું એને પાછું મળી જશે. વરસાદ રહી ગયો છે, હવે હું ઘરે જાઉં. આ દિવ્યા કયું ની ગઈ છે, હજી નથી આવી, ક્યાં રહી ગઈ? એલે આજે પાછી એમને મારી લાકડા લીધા વિના ની આવી. અરે દિવ્યા, તારે એમને મારવાનું તે નક્કી જ કરી લીધું હોય ને તો એટલે ધીરે ધીરે શું મારે? એક કામ કર, ગામમાંથી ઝેર લઈ આવ, બધે એક જ ઝેરે પીને મરી જાય. ના સાસુમા, એવું નથી, તમે મારી વાત તો સાંભળો. અરે દિવ્યા, શું તારી વાતો સાંભળવી? ના ના સાસુમા, સાંભળો તો ખરા, આજ મને દશામાં જાયલ આપી હતી. હું રસ્તામાં હાલી હાલી થાકી ગઈ એટલે હું નદીએ પાણી પીવા ઊભી રહી. મેં ખોરામાં જાયલ રાખી હતી, હું ઊભી થઈને એટલે નદીમાં પડી ગઈ જાયલ, અને માછલું આવીને જાયલને ખાઈ ગયું. સાસુમા, હું કઈ ખોટું નથી બોલતી, સાસુમા એક વાર તમારો વિશ્વાસ કરો. હદ કરી છે દિવ્યા, તે હદ કરી છે. કેટલીક વાર મારે તને સમજાવી અને કેવું કે લાકડા લેવા જા, તું તો સમજતી જ નથી, ખબર નહી તે શું વિચારી રાખ્યું છે. જા, તારી રીતે તારી જી કરવું હોય ને એ કર, મને લાગે છે તે એમને મારવાનું નક્કી જ કરી લીધું છે. ના સાસુમા, સાસુમા, હે દશામા, હવે મારે શું કરું? દશામાં, હવે તમે મને રજા આપો તો હું ઘરે જાઉં. હા દીકરી, જા. જય દશામા. ઊભી રહે દીકરી.
આલે આ લેતી જા. દીકરી રસ્તામાં તને જી હમુ મળે ને એ તો લઈ લેજે. ભલે દશામાં. દશામાએ મને વીંટી આપી, હાર આપ્યો, ઝાયલ આપી, એ મને કઈ કામ ન આવ્યું તો આ મને શું કામ આવશે? દશામાએ કીધું તું કે તને હામે જી મળે ને એ તું લઈ લેજે. હામે તો માછીમાર માછલું લઈને આવે છે. જો એ માછીમાર મને માછલું દઈ દે ને તો હું લઈ લઉં. હવે તો અમથાય દશામાના વારે પૂરા થઈ ગયા છે. આપે ને તો માછલું લઈ લઉં. ભાઈ તમે મને આ માછલું આપશો? ના રે ના, હું તને થોડું માછલું આપું. હા ભલે, તાર પાસે હે કઈ મને દેવા? આના બદલે જો તું મને કઈક દે ને તો હું તને માછલું દઉં, ન કઈ એમનેમ ન દઉં માછલું. ના ભાઈ, મારી પાસે તો કાઈ નથી. આ તાર પાસે શું છે એ મને દે તો હું તને માછલું આપું. દશામાએ મને કીધું તું કે જી હામે મળે ને એ લઈ લેજે. લઈ લઉં માછલું આને દઈને. હા ભાઈ કાંઈ વાંધો નહીં, આલ્યો. સાસુમાં સાસુમાં શું થયું? આલ્યો સાસુમાં, આજુ માછલું લઈ આવીશો. હારું લે, આજ કાંઈક તો લઈ આવી તું. માછલું તો તું લઈ આવી, પણ હવે આ રાંધશું શેમાં? લાકડા. સાસુમાં લાકડા વીણવામાં તો વાર લાગી જાહે. હું રસ્તામાં જ્યારે આવતી હતી ને ત્યારે મેં સાંભળીને એક માળો જોયો હતો, એ હું લેતી આવું. હા તો જા જલ્દી લેતી આય. હા હાલો હાલો અંદર હાલો. ક્યાં છે આ સામડીનો માળો? મેં આયા જ ક્યાંક જોયો હતો. હા એરિયો. માળો તો બહુ ઊંચો લાગે છે. હા આનેથી માળો પાડી જોઉં. એટલે માળો પડી ગયો. આ શું? આ આ હાર તો ઓલો જ છે જે મને દશામાં આપ્યો હતો. હા સમડી લઈ ગઈ હતી મારો હાર.
આઈ ચામડીનો માળો લાગે છે મારો હાર. મને દશામાએ આપેલો હાર મને પાછો મળી ગયો. હવે સાસુ માને દેખાડીશ. દેખાડ્યા સાસુમા, જયારે હું હાર લઈને રસ્તા માંથી આવતી હતી ને, ત્યારે જી સાંભળી એ મારો હાર લઈને ઉડી ગઈ હતી ને, આ ઈ સાંભળીના માળા માંથી મને હાર મળ્યો. હા, તું માળો લેવા ગઈ હતી ત્યારે ત્યાંથી મળ્યો તને? હા, જોઈ સાસુમા, હું ખોટું નથી બોલતી સાસુમા. મોટી બેન આ શું છે? હે, અરે આ તો જાયલ છે. આ તને ક્યાંથી મળી? ઓલો માછલો નતો એમાંથી મળી. દિવ્યા, આ તો હોનાની જેલ છે. સાસુમા, આ ઈ જેલ છે જી મને દશામાં આપી હતી. હા, આ ઈ જેલ છે. હે? હા, જ્યારે હું પાણી પીવા ગઈ હતી ને, મારા ખોરામાંથી આ જેલ પડી ગઈ હતી ને, ઈ માછલું ખાઈ હતું. આ ઈ જેલ છે સાસુમા, આ ઈ જેલ છે. હે? જેલ? 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 હા, આ જેલ છે. દિવ્યા, તું સાચું કહેતી હતી. તમે ઘરે નતા ને, હું તમારે ઘરે મીઠું લેવા આવી હતી, અને તમારે ઘરે થી મીઠું લીધું ને, એમાં તમારી હોનાની વીટી હતી. મેં લીધી નથી, એ તો અજાણતા આવી ગઈ હતી. આલે બેન, રાખો તમારી આ વીટી તમારી પાસે, મારે નથી જોતું કોઈનું કાય. સાસુમા, આ તો એ જ વીટી છે જી મને દશામાં આપી હતી, જી મેં મીઠાના ડબરામાં મૂકી હતી. હા, આ એ જ વીટી છે સાસુમા, આ એ જ વીટી છે. હા દિવ્યા, તું સાચું કહેતી હતી. દશામાએ તો તને સાચું કા બધું આપ્યું હતું. તારો શ્રદ્ધા અને વિશ્વાસ સાચો હતો, એનાથી જો ખોય ગયેલું બધું પાછું આવી ગયું. હા સાસુમા, જય દશામા. જય જય દશામા. જય જય દશામા. દીકરી, હું તારી અનન્ય ભક્તિ અને વિશ્વાસથી પ્રસન્ન થઈશ. દીકરી, અત્યાર લગી તારી દશા તો હવરી હતી, પણ તારા દી અવરા હતા એટલે તારે આ બધું ભોગવવું પડ્યું. પણ હવેથી તારા દી અને દશા બંને હવરા થયા છે, એટલે હું તને તારું ખોવાઈ ગયેલું પાછું આપું છું. તથાસ્તુ.